नमस्ते विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में तमाम विद्यार्थी नु स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे संकलन में दाखलाओ गणीए छे, छेल्ला स्वाध्याय जे छे एमां 28 30 अने 31 दाखलाओ गणीए, बराबर। एटले आपणे स्वाध्याय 7 ना मोस्ट ऑफ दाखला पूरा थई जाय, बराबर। एटले वधीने 1 થી 2 लेक्चर नी अंदर आपणे चेप्टर पूरू करशुं, बराबर। चेप्टर में दाखलाओनी संख्या वधारे छे, एटले खास तमे वधु प्रेक्टिस विद्यार्थी मित्रों राखवी पड़शे, बराबर। जोईए आपणे 28मो दाखलो जे छे ए गणीए, कई रीते गणवानो छे। तो 28मो दाखलो विद्यार्थी मित्रामां शुं कहेवा मांगे छे के लिमिट पाई बाय 6 थी पाई बाय 3 साइन एक्स वत्ता कोस एक्स छेदमां वर्गमूळमां साइन 2x ની કિંમત આપણે મેળવવાની છે। તો જ્યારે પણ તમને લિમિટ વિદ્યાર્થી મિત્રો આપી હોય એટલે એની કિંમત તમે મેળવી શકો। હવે તમે અંશમાં જોશો તો સાઇન વત્તા કોસ છેદમાં વર્ગમૂળમાં સાઇન 2x આપ્યા છે, તો એમાં તમને કોઈ સીધો ક્લિયર આઈડિયા આવે નહીં, કેમ કે ઉપર સાઇન વત્તા કોસ છે એટલા માટે। તો એના માટે આપણે શું કરી શકાય, સાઇન વત્તા કોસ છે તો આપણે જો સાઇન માઇનસ કોસ વિદ્યાર્થી મિત્રો હોય, સાઇન માઇનસ કોસ બરાબર ટી આદેશ લઈએ તો એનો વિકલન અંશમાં હોય જે dx ની સાથે dt બને, પણ એવું પદ આપણે બનાવવું પડે સંકલન થઈ શકે એવું। એટલે શું કરીએ આપણે કે પાઈ બાય 6 થી પાઈ બાય 3 અંશમાં સાઇન એક્સ વત્તા કોસ એક્સ છેદમાં શું આવશે વર્ગમૂળ ની અંદર રૂટ વર્ગમૂળમાં સાઇન 2x છે એમાં આપણે શું કરીએ એક ઉમેરીને એક આપણે બાદ કરી દઈએ એટલે કોઈ ફરક પડે નહીં, એટલે એક ઉમેરી દઈએ બરાબર, અને એક જે છે આપણે બાદ કરી દઈએ બરાબર, એટલે 1 - sin 2x આ રીતે લખવાય તો લખી શકાય વર્ગમૂળની અંદર। વર્ગમૂળની અંદર જ તે આપણે જે છે એ વાત કરવાની છે, શું કર્યું અહીંયા એક ઉમેર્યા એક બાદ કર્યા અને કૌંસમાં લખ્યા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એક એક ઉડી જાય એટલે વર્ગમૂળમાં સાઇન 2x જ મળે। આવું લીધા પછી હવે શું કરીએ તો કે પાઈ બાય 6 થી પાઈ બાય 3 અંશમાં સાઇન એક્સ વત્તા કોસ એક્સ છેદમાં વર્ગમૂળ ની અંદર એક એમ નામ રાખીએ માઇનસ, અહીંયા એક છે ત્યાં નિત્યસમ મૂકીએ સાઇન વર્ગ, ખ્યાલ પડે છે, નિત્યસમ એક એટલે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ, સાઇન 2x નું સૂત્ર માઇનસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, બરાબર। જોઈ લો કઈ રીતે આપણે શું કર્યું છે, પેલા એક ઉમેર્યા ને એક બાદ કર્યા, પછી એક ની જગ્યાએ નિત્યસમ મૂક્યું સાઇન 2x નું સૂત્ર મૂક્યું એટલે આપણે અહીંયા છેદમાં પૂર્ણ વર્ગ બહુપદી બની જશે, એટલે પાઈ બાય 6 થી પાઈ બાય 3 અંશમાં સાઇન એક્સ વત્તા કોસ એક્સ છેદમાં વર્ગમૂળ ની અંદર શું આવશે 1 એમ નામ માઇનસ। હવે જો અહીંયા નિત્યસમ પૂર્ણ વર્ગ બહુ સાઇન વર્ગ વચ્ચે આ પદ રાખો આ સામે મોકલી દો છેદ છેલ્લે, તો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ નો વર્ગ આપણે લખી શકાય, આનું વિસ્તરણ કરો તો સાઇન વર્ગ છેલ્લે કોસ વર્ગ ને વચ્ચે માઇનસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ મળે। જો મેં તમને પેલા શું કીધું તો અંશમાં સાઇન વત્તા કોસ છે તો છેદમાં સાઇન માઇનસ કોસ જેવું પદ બનાવો તો એના બરાબર ટી આદેશ લો તેનું વિકલન અંશમાં થઈ જાય, બરાબર। તો આપણે આમાં જે છે આદેશ લઈએ કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી આદેશ લેતા બરાબર, એ આદેશ લેવામાં આવે તો સાઇન નું વિકલન શું થાય કોસ, કોસ નું માઇનસ સાઇન એટલે વત્તા સાઇન એક્સ dx બરાબર dt, એટલે ઉપરના કોસ વત્તા સાઇન જે dx ની સાથે dt બની જાય છેદમાં અહીંયા t। પણ ખાસ એ ધ્યાન રાખવું પડે કે આપણે લિમિટ જે છે બદલવી પડે, જો તમે લિમિટ ન બદલો તો જવાબ મેળવી શકો નહીં, બરાબર। એટલે લિમિટ પણ બદલવી પડે, એ લિમિટ બદલી આપણે અહીંયા બદલીએ તો કે પહેલા x બરાબર પાઈ બાય 3 છે, x બરાબર પાઈ બાય 6 તો t બરાબર કેટલા આવશે, તો t બરાબર મૂકવામાં આવે સાઇન પાઈ બાય 6 સાઇન પાઈ બાય 6 માઇનસ કોસ પાઈ બાય 6
तो शुद्ध साइन फाइव बाय सिक्स बार अहियाँ मुकवामा आवे तो वन अपॉन टू माइनस એટલે કિંમત કેટલી આવશે સદમાં બે સામાન્ય લે તો 1 માઈનસ √3 હવે x બરાબર π/3 મૂકી x બરાબર π/3 ઉપરની લિમિટ પણ બદલવી પડે x બરાબર π/3 તો અહીંયા શું આવશે t બરાબર sin π/3 cos π sin π/3 નું મૂલ્ય √3 ના સદમાં આપી અહીંયા 1/2 એટલે આપણે સદમાં બે સામાન્ય લે √3 1 એટલે આપણે સૌથી પહેલા છેદમાં સાઈન માઇનસ કોસ જેવું પદ બનાવવું પડે આદેશ લો તો લિમિટ પણ બદલવી પડે એટલે આપણે જે મૂળ વિધેય સંકલનનું છે એ છે એમાં શું થાય આ એમાં આપણે મૂકી દઈશું અહીંયા છેલ્લે આદેશ લીધો એ પ્રમાણે તો નીચેની લિમિટ શું આવશે પાઈ બાય સિક્સ ની જગ્યા આવશે વન અપોન ટુ વન માઇનસ રૂટ થ્રી ઉપરની લિમિટ કઈ આવશે પાઈ બાય થ્રી ની જગ્યાએ રૂટ ત્રણ માઇનસ વન બરાબર હવે આનું સંકલન આપણને ખબર છે શું થશે તો કે આનું સંકલન થશે સાઈન ઇન્વર્સ ટી સંકલન થઈ જાય એટલે ઉપર લિમિટ રૂટ ત્રણ માઇનસ વન છેદમાં બે નીચે આવશે વન માઇનસ રૂટ ત્રણ છેદમાં બે એટલે હવે આપણે પેલી ઉપરની લિમિટ મૂકવાની આમાં સાઈન ઇન્વર્સ ટી ની જગ્યાએ તો શું આવશે રૂટ ત્રણ માઇનસ વન ના છેદમાં બે માઇનસ કરીને નીચે લિમિટ મૂકો સાઈન ઇન્વર્સ વન માઇનસ રૂટ ત્રણ છેદમાં બે હવે આપણે શું કરીએ આ જવાબ મળી ગયો પણ આમાંથી માઇનસ સામાન્ય લેવાય તો લઈ શકાય પ્લસ થઈ જાય સાઈન ઇન્વર્સ રૂટ ત્રણ માઇનસ વન છેદમાં બે પ્લસ થઈ જાય સાઈન ઇન્વર્સ રૂટ ત્રણ માઇનસ વન છેદમાં બે મતલબ બે સરખા થઈ જાય આગળ બે વડે લખી શકાય બે સાઈન ઇન્વર્સ રૂટ ત્રણ માઇનસ વન છેદમાં બે જવાબ તૈયાર થઈ જાય બરાબર જોયેલો વિદ્યાર્થી મિત્રો ખાસ શરૂઆત કઈ રીતે કરવી પડે એ વધારે ધ્યાન રાખવું પડે બરાબર એક ઉમેરવાનો એક બાદ કરવાનો નીચે સાઈન માઇનસ કોસ પૂર્ણ વર્ગ બહુ બનાવવાની આદેશ લ્યો પછી દાખલો સરળતાથી ગણી શકાય નેક્સ્ટ આપણે ત્રીસમો દાખલો મિત્રો શરૂઆત કરીએ ત્રીસમામાં શું કીધું છે કે લિમિટ 0 થી પાઈ બાય 4 ઉપર સાઈન સાઈન એક્સ વત્તા કોસ એક્સ છેદમાં 9 વત્તા 16 સાઈન 2x નું સંકલનની કિંમત આપણે મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો ઉપર સાઈન વત્તા કોસ નીચે 9 વત્તા 16 સાઈન 2x છે તો આમાં કોઈ સીધો આદેશ લઈ શકાય નહીં આપણે 28મો જે દાખલો ગણ્યો બરાબર કે એમાં જો સાઈન માઇનસ કોસ જેવું પદ હતું એ આદેશ લીધો તેનું વિકલન અંશમાં dx સાથે dt બની જતું પણ એવું નથી થતું પણ એવું બનાવવું હોય તો બનાવી શકાય કઈ રીતે તો કે આ જે છે ને મૂળ વિધેય સંકલન આપી દેવામાં આવે આ 0 થી પાઈ બાય 4 સાઈન વત્તા કોસ છેદમાં 9 વત્તા 16 સાઈન 2x બરાબર કઈ રીતે આપણે વિચારી શકાય તો અંશમાં સાઈન વત્તા કોસ છે તો આપણે આ રીતનો આદેશ લઈએ કે સાઈન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી આદેશ બરાબર જો આવો આદેશ નથી ક્યાંય પણ આવો આદેશ આપણે ધારીએ એના આધારે તમામ પદ નક્કી થશે તો હવે શું થાય જો અહીંયા આનું વિકલન કરો તો કોસ આનું કોસ નું માઇનસ સાઈન એટલે વત્તા સાઈન એક્સ dx બરાબર dt એટલે ઉપરનું પદ dx સાથે dt બની જાય હવે આપણે sin 2x નું શું કરવું કેમ કે એ પણ કિંમત મૂકવી પડે એ પહેલા આપણે શું કરીએ કે લિમિટ બદલી નાખીએ કે x બરાબર 0 હોય તો શું થાય x બરાબર 0 તો t બરાબર અહીંયા sin 0 0 cos 0 એટલે માઇનસ t બરાબર માઇનસ 1 હવે x બરાબર π/4 મૂકીએ તો શું થાય sin π/4 એટલે t બરાબર 1 upon root 2 અહીંયા 1 અપોન રૂટ 2 પાઈ બાય 4 મૂકવામાં આવે બે જગ્યાએ કિંમત સરખી એટલે 0 x બરાબર 0 તો t બરાબર માઇનસ 1 x બરાબર પાઈ બાય 4 તો t બરાબર 0 બે લિમિટો પણ બદલી ગઈ હવે આપણે sin 2x નું પણ કંઈક સમાધાન કરવું પડે તો એ કઈ રીતે થાય તો કે અહીંયા આપણે જો આ બે બાજુ વર્ગ કરો તો શું થાય sin x માઇનસ cos x નો વર્ગ જમણી બાજુ t વર્ગ બે બાજુ વર્ગ લેશો તો અહીંયા વર્ગનું વિસ્તરણ થાય તો સાઈન વર્ગ એક્સ વચ્ચે માઇનસ ટુ સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ છેલ્લે
cos વર્ગ x સામે t વર્ગ એટલે હવે શું થાય sin વર્ગ + cos વર્ગ એટલે કેટલા થાય 1 માઈનસ અને અહીંયા શું થાય તો કે sin 2x નું સૂત્ર બની જાય બરાબર t વર્ગ તો આપણે sin 2x બરાબર શું મૂકી શકાય sin 2x બરાબર જોઈ લો આને સામે લઈ જાઓ t વર્ગ સામે લાવો તો 1 - t વર્ગ તો વિદ્યાર્થી મિત્રો આ આદેશ તમને ખાસ શરૂઆત ખ્યાલ હોવો જોઈએ sin - cos = t આદેશ લેવામાં આવે તો પછી આપણે લિમિટ પણ બદલી જાય પણ sin 2x નું શું કરવું તો કે આનો વર્ગનું વિસ્તરણ કરો તો sin 2x = 1 - t વર્ગ આપણે મૂકી શકીએ હવે વસ્તુ બધી વસ્તુ જે છે સંકલનમાં આપણે મૂકીએ તો નીચે લિમિટ 0 છે ત્યાં શું આવશે -1 ઉપર π/4 આગળ 0 બરાબર ઉપર sin sin + cos એટલે શું બની જાય ઉપર dt બની જાય છેદમાં 9 + 16 sin 2x એટલે શું મૂકી શકાય 1 - t વર્ગ બરાબર હવે વ્યવસ્થિત તમે સાદરૂપ આપો તો -1 થી 0 બરાબર ઉપર dt અને અહીંયા અહીં સાદરૂપ આપશો તો 9 + 16 - 16 t વર્ગ એટલે લિમિટ -1 થી 0 અહીંયા dt 9 + 16 એટલે 25 અહીંયા 5 નો વર્ગ લખી શકાય અહીંયા 16 t નો વર્ગ 4 t નો વર્ગ આપણે લખી શકીએ એટલે હવે અહીં સૂત્ર કયું વાપરશું વિદ્યાર્થી મિત્રો અહીંયા સંકલન માટે સૂત્ર યાદ કરો કે છેદમાં a વર્ગ - x વર્ગ હોય તો સૂત્ર કયું આવશે તો કે 1 / 2a log x / a અંશમાં x - a છેદમાં + c આ સૂત્રનો ઉપયોગ આપણે કરવો પડે બરાબર પણ 4 t નું વિકલન બાકી છે છેદમાં 4 મૂકી દેશો 1 / 2a એટલે 5 મૂક્યા 2a બરાબર log ઉપર 4 t + 5 4 t - 5 બરાબર સંકલન થઈ ગયું એટલે લિમિટ મૂકી દો ઉપર 0 નીચે માઈનસ પણ 4 t નું વિકલન બાકી રહે 4 થાય છેદમાં મૂકવું પડે એટલે 1/4 બરાબર એ ભૂલવાનું નહીં ખાસ હવે આપણે છેદમાં કેટલા 4 2 8 5 40 છેદમાં 40 આવશે બરાબર હવે પહેલા આપણે કઈ લિમિટ મૂકશું 0 મૂકશું 0 મૂકવામાં આવે શું થાય તો કે 0 મૂકશો તો 5 અહીંયા 0 મૂકો તો -5 5 ના છેદમાં -5 એટલે -1 -1 નો માનાંક એટલે પ્લસ એટલે અહીંયા આવશે log 1 માઈનસ હવે કેટલા મૂકીએ આપણે -1 મૂકીએ તો -1 મૂકો તો -4 + 5 એટલે ઉપર 1 આવે -1 અહીંયા મૂકો તો છેદમાં આવે -9 ચાલ પડે છે -9 નો માનાંક જે છે ધન થઈ જાય છેદમાં 9 રેડી હવે આ log 1 એટલે 0 એટલે 1 ના છેદમાં 40 માઈનસ log 1 ના છેદમાં 9 ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ તૈયાર થઈ ગયો પણ આનું હજુ થોડું વધારે સાદરૂપ જો આપવું હોય તો આ રીતે આપી શકાય માઈનસ 1 ના છેદમાં 40 અહીંયા log 1 માઈનસ log 9 આ રીતે લખી શકાય ભાગાકાર છે તો બે log ની બાદબાકી થઈ જાય log 1 એટલે 0 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 1 ના છેદમાં 40 log 9 આ જવાબ સંકલનનો મળે બરાબર ખાસ આમાં પણ શરૂઆત ખાસ ધ્યાન રાખવી પડે કે sin - cos = t લેવામાં આવે તો આ તમામ પદ જે છે એ t સ્વરૂપમાં ફેરવવા માટે છે અને પછી એનું સંકલન બહુ સરળ થઈ જાય બરાબર આ રીતે સંકલન થઈ શકે એવું પદ આપણને મળી જાય છે જોઈ લો નેક્સ્ટ આપણે 31 માં કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે લિમિટ 0 થી π/2 sin 2x tan ઇન્વર્સ sin x બરાબર આ રીતનું પદ આપ્યું છે 0 થી π/2 sin 2x tan ઇન્વર્સ sin x બરાબર આ રીતે આપેલું છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આનું સંકલન મેળવવાનું છે એટલે શું કરીએ સંકલન બરાબર 0 થી π/2 સૌથી પહેલા શું કરીએ તો કે tan x ની અંદર sin x છે તો આપણે sin 2x નું સૂત્ર મૂકો 2 sin x into cos x tan ઇન્વર્સ sin x dx બરાબર ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અંદર sin x છે અને બહાર cos છે એટલે sin x બરાબર t આદેશનો વિચારો તો cos x dx dt બની જાય તો એ પદ વ્યવસ્થિત પહેલા ગોઠવી લઈએ બે ને બહાર લઈ લઈએ 0 થી π/2 બરાબર આ sin x અહીંયા રાખીએ
પછી tan ઇન્વર્સ sin x અને cos x ને dx ની સાથે મોકલી દઈએ તો હવે આપણે ખ્યાલ આવી જવો જોઈએ sin x = t આદેશ લેવામાં આવે sin x = t આદેશ લેતા તો આનું વિકલન શું થાય sin x નું cos x dx = dt અને લિમિટ પણ મૂકવી પડે x = 0 તો t = કેટલા આવે 0 x = π/2 π/2 મૂકું sin π/2 1 એટલે t = 1 એટલે સંપૂર્ણ વસ્તુ જે છે અહીંયા બદલાઈ જાય લિમિટ 0 આગળ 2 0 થી 1 થઈ જાય બરાબર sin x જે છે ને આપણે t મૂકી શકીએ tan ઇન્વર્સ અંદર પણ t થઈ જાય અને cos x dx શું બની જાય cos x dx બની જાય dt એટલે હવે અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા tan ઇન્વર્સ છે અને t છે એટલે ખંડશે સંકરનો નિયમ જે છે વાપરવો પડે શું વાપરવું પડે ખંડશ સંકલનનો નિયમ બરાબર ખંડશ સંકલનનો નિયમ વિદ્યાર્થી મિત્રોમાં u = શું આવે tan ઇન્વર્સ t v = કેટલા આવે t આવશે એ નિયમનો ઉપયોગ કરો તો સંકલન થાય બરાબર 2 એમનામ રહેશે 12 બરાબર તો કે tan ઇન્વર્સ આપણે tan tan ઇન્વર્સ જો અહીંયા 2 12 રહેશે સૌથી 12 બરાબર હવે લિમિટ છે 0 થી 1 એટલે સંકલન મેળવીએ ખાસ ધ્યાન રાખજો બરાબર કે tan ઇન્વર્સ t u m ના v નું સંકલન એટલે t નું સંકલન t વર્ગ ના છેદ માં 2 આ સંકલન થઈ ગયું એટલે ન્યા આપણે લિમિટ મૂકતી પડે 0 થી 1 માઈનસ ખાસ જોજો પછી જે આવે ને 2 આપણે સાથે આપી દઈએ એટલે 2 લિમિટ 0 થી 1 u નું વિકલન tan ઇન્વર્સ t નું વિકલન 1 ના છેદ માં 1 વત્તા t વર્ગ અને t નું સંકલન શું આવશે t વર્ગ ના છેદ માં 2 બરાબર dt હવે એ સંકલન તમારે જમણી બાજુ મેળવવું પડે અહીંયા આપણે 1 મૂકી દઈએ જો 1 મૂકો 1/2 2 છે પેલા અહીં 1 મૂકો 1/2 અને 1 મૂકો tan ઇન્વર્સ 1 એટલે π/4 શૂન્ય મૂકો બધું શૂન્ય થઈ જાય લખવાની જરૂર નથી માઇનસ 2 આનું સંકલન કઈ રીતે મેળવવી ખાસ મહત્વનો પોઈન્ટ છે કે 1 વત્તા t વર્ગ છે જો અહીંયા આપણે 2 ઉડાડી દઈએ એટલે 2 લખતા નથી બરાબર હવે છેદમાં 1 વત્તા t વર્ગ ઉપર t વર્ગ છે એટલે 1 ઉમેરીએ છેદ જે ઉપાદેશમાં બનાવીએ 1 ઉમેરીએ અંશમાં અને 1 બાદ કરીએ તો છેદમાં 1 વત્તા t વર્ગ એટલે હવે આનું સંકલન થઈ એક છે અહીંયા શું આવશે 2 ઉડી જાય તો π/4 માઇનસ અહીંયા 0 થી 1 અહીં સ્વતંત્ર છેદ આપો તો 1 1 વત્તા t વર્ગ ના છેદમાં મોકલવાના છે એટલે 1 માઇનસ 1 ના છેદમાં મોકલો તો 1 વત્તા t વર્ગ dt બરાબર વિદ્યાર્થી મિત્રો હવે શું થશે તો કે π/4 માઇનસ 1 જે છે આનું સંકલન t માઇનસ આનું સંકલન tan ઇન્વર્સ t એટલે ઉપર 1 નીચે 0 મૂકી દો એટલે π/4 પહેલા 1 મૂકો તો શું આવશે 1 માઇનસ અહીંયા π/4 અહીંયા t = 1 અને અહીંયા 1 tan ઇન્વર્સ 1 એટલે π/4 0 મૂકો તો 0 લખવાની જરૂર નથી એટલે જવાબમાં શું આવશે π/4 માઇનસ 1 વત્તા π/4 એટલે π/2 એટલે π/2 માઇનસ 1 આ જવાબ મળી જાય બરાબર સંકલનનો તમારે છેલ્લે જવાબ કઈ રીતે લખી શકાય અહીં 0 થી π/2 sin 2x tan ઇન્વર્સ sin x dx = π/2 માઇનસ 1 કિંમત મળે બરાબર તો આ રીતે આપણે જવાબ એનો લખી શકાય આ પણ દાખલો મહત્વનો છે ખાસ શરૂઆત કઈ રીતે કરવી એ તો ખ્યાલ આવી જાય આ બધા પદ મળે એટલે ખંડશ સંકલનનો નિયમ વાપરવો પડે તમે જોશો તો અહીંયા અગાઉના તમામ નિયમનો ઉપયોગ થાય છે જો અગાઉના તમામ નિયમો ખ્યાલ હોય તો સારી રીતે દાખલા આપણે ગણી શકીએ બરાબર તો આજના લેક્ચરમાં એટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો ખાસ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો રિવિઝન પણ વ્યવસ્થિત કરજો તો તમને દાખલાઓ આવડશે આભાર